इंटरनेशनल कोऑपरेटिव एग्रीकल्चर ऑर्गेनाइजेशन ना चेयरमैन की चूंटनी स्पेन में बपोरे 3 वागे चेयरमैन पद माटे योजाशे चूंटनी। भारत माथी दिलीप संघाणीए दावेदारी करी छे। चूंटनी में दिलीप संघाणी सामे कोरियाना प्रतिनिधि पण मैदान में छे। 12 माथी टोचनी सहकारी संस्थाना 20 लोको पहोंच्या स्पेन। विश्व में 10 देश में 320 सहकारी संस्थाओं प्रतिनिधित्व करे छे आईसीएओ। यूरोप अमेरिका एशिया थी मतदान थशे। कुल 42 मतदारों विश्वमांथी मतदान करी शकशे। વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિજેશ દોશી ફોન લાઇન પર છે। બ્રિજેશ, ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના ચેરમેનની ચૂંટણી છે જેમાં દિલીપ સંઘાણીએ પણ ભાગ લીધો છે। 3 વાગે ચેરમેન પદ માટે આ ચૂંટણી યોજાવાની છે, શું વધુ વિગતો? આજે તે વાત કરીએ જુવી, સૌથી મહત્વની વાત એટલા માટે છે કારણ કે પહેલી વખત કોઈ ભારતીય આ સંસ્થાના પ્રમુખ પદ માટે નામાંકન ભર્યું છે અને જીતની આશા પણ સેવાઈ રહી છે। જે રીતે ભારતનો દબદબો વૈશ્વિક સ્તરે વધ્યો છે, સહકારી સંસ્થાઓ ભારતની અંદર જેટલી મજબૂત છે તો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સહકાર ક્ષેત્રે મોટી જવાબદારી દિલીપ સંઘાણીને મળે તે પ્રકારની શક્યતાઓ હાલ જોવામાં આવી રહી છે। આજે બપોરે મતદાન થશે, ત્યારબાદ સુધી સ્પષ્ટ થશે કે તેઓ જીતે છે કે કેમ। પણ એક વિશ્વાસ છે તેમને કે તેઓ જીતશે। તેમણે જીત ચોક્કસ કર્યા જયારે વાત કરી ત્યારે પણ કહ્યું હતું કે ભારતના સહકારી ક્ષેત્ર માટે ગૌરવની વાત છે અને આજે ચૂંટણી થયા બાદ સીધી સ્પષ્ટ થવાની છે। પણ એક ભરોસો પ્રધાનમંત્રી મોદીએ દિલીપ સંઘાણીમાં મૂક્યો છે અને તે રીતે તેઓ એક પછી એક સહકારી સંસ્થાઓમાં આગળ વધતા રહ્યા છે અને હવે આંતરરાષ્ટ્રીય સ્તરની ચૂંટણી પણ તેઓ લડી રહ્યા છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।